حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد، وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. عزيزان محترم، જે લોકો ગઈકાલે હાજર હતા એ લોકોને ખ્યાલ હશે કે આપણો વિષય ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનું જીવનચરિત્ર, ખાસ કરીને એમાં એમનું વ્યક્તિત્વ એટલે કે એમની પર્સનાલિટી અથવા તો એમના ફઝાઇલ વિશે આપણે વાત કરશું, અને સાથે સાથે ઇમામે જે આપણા માટે અથવા ઇસ્લામ માટે અથવા દીને ખુદા માટે જે કામ કર્યું છે, જે એક્ટિવિટી અંજામ આપી છે, એના વિશે આપણે ચર્ચા કરશું. ગઈકાલે આપણે શામના ખુતબાથી આપણે વાતની શરૂઆત કરી હતી કે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે કેદી બનાવીએ અને શામના દરબારમાં અથવા તો મસ્જિદે જુમામાં જ્યાં બધા શામીઓને ભેગા કરવામાં આવ્યા અને ખતીબ એક એમ કહીએ કે મૌલાના યઝીદનો દરબારી મુલ્લા જે છે મેમ્બર ઉપર જઈ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ઇમામ અલી અલૈહિસ્સલામનું ખરાબ બોલે છે અને બની ઉમૈયાના વખાણ કરે છે. ઇમામ અલૈહિસ્સલામ એને રોકે છે અને કહે છે, એ ખતીબ, તારા ઉપર લાનત થાય, અફસોસ થાય કે તું મખલુકને રાજી કરવા માટે થઈ અને પરવરદિગારને, તારા ખાલિકને નારાજ કરી રહ્યો છે, માટે તે તારી જગ્યાને જહન્નમમાં તૈયાર કરી લીધી છે. આ ઇમામના જુમલા. પછી ઇમામ માંગણી કરે છે કે અહી યઝીદ, મને આ લાકડાના પગથિયા ઉપર જવા દે. ઇમામ મેમ્બર નથી કહેતા, બલકે શું કહે છે, લાકડાના મેમ્બર. શું કામ? કારણ કે જ્યાં ફક્ત ચાપલુસી થતી હોય, વાહવા માટે વાત હોય, કોઈ મખલુકને ખાલી ખુશ કરવાનો ઈરાદો હોય, તો પછી આ મેમ્બર મેમ્બર નથી રહેતું, ખાલી લાકડાના પગથિયા રહી જાય છે. તો ઇમામ કહે છે કે મને પણ આ લાકડાના મેમ્બર ઉપર જવા દે કે જેથી હું પણ કંઈક વાત કરું કે જેના બે ફાયદા થાય. એક, અલ્લાહ રાજી થશે, અને બીજું, લોકો જે સાંભળનાર છે એને અજ્ર અને સવાબ મળશે. આપણે અહીંયા સુધી ગઈકાલે વાત કરી હતી. હવે આપણે આજે આ ખુતબા ઉપર જરાક આગળ વધારે વાત કરીએ અને પછી કાલથી એક બીજી ફઝીલત તરફ આપણે જાશું. પરંતુ આ શરૂઆત કરવા પહેલા હું ભાવનગરના ઝદાર મોમિન ભાઈઓ પાસે માંગણી કરું છું કે સલવાત એક સાથે મળીને પડવામાં આવે. આપણે અલગ અલગ ઝાકિરીનથી સાંભળતા આવ્યા છીએ કે અગર જો જનાબે ઝૈનબ અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ના હોત તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત જે છે ઈ કરબલાના મેદાનમાં દફન થઈ ગઈ હોત. આ બંને હસ્તી એવી છે કે જે કુફા ગયા તો ત્યાં ખુતબા પેશ કર્યા અને શામ ગયા તો ત્યાં ખુતબા પેશ કર્યા. પરંતુ જે ટોન, જે વાત કરવાની રીત કુફામાં છે
એ શામમાં નથી, અને જે શામમાં વાત કરવાની રીત છે એ કૂફામાં નથી. શું કામ એવું છે? ઇમામની શહાદતનો મકસદ એક જ હતો તો બંને જગ્યાએ એક જ વાત કરવી જોઈએ હતી, પણ નહીં, બંને જગ્યાએ અલગ અલગ વાત કરે છે. કારણ કે કૂફા એ જગ્યા છે કે જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમત હતી, બધા અહલે બૈત અલૈહિમુસ્સલામને ઓળખે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક જમાનામાં કૂફાની શહઝાદી અથવા તો ઇંગ્લિશમાં આપણે કહીએ તો પ્રિન્સેસ હતી. ત્યાં જે વાત કરવાની છે એ બીજા અંદાજમાં છે. કઈ ખૂફીઓ? અમારે તમને ઓળખાવવાની જરૂર નથી કે અમે કોણ છીએ. આપણે ઘણી વખત કહેતા હોય કે આપણે ફઝાઇલ જ બયાન કરીએ. ના, ફઝાઇલ જ્યારે જાણતા હોય તો પછી આપણે આગળ વધવાનું છે. સીરત શું છે? અગર એક માણસ આપણે કોઈ જગ્યા ઉપર હોય ને આપણે ભૂલા પડી ગયા અને એ માણસ આપણને સરખી રીતે આપણને રસ્તો દેખાડે, પછી આપણે એ માણસના દેખાડેલા રસ્તા ઉપર વિશ્વાસ આવી જાય અને આપણને ગળે ઉતરી જાય કે આ ભાઈએ સાચો જ રસ્તો દેખાડ્યો છે, અને આપણે ત્યાં ઉભા ઉભા વખાણ કરવા લાગીએ કે ભાઈ તું કેટલો ભલો માણસ છો, કેટલો સાચો માણસ છો, તે મારી સારી એવી હિદાયત કરી, મને સરખો એવો રસ્તો દેખાડ્યો, હવે મને જવું હોય તો હું હમણાં પહોંચી જઈશ, અત્યાર સુધી હું ભૂલો પડેલો હતો, કોઈ મને સરખો રસ્તો નહોતો દેખાડ્યો, હું ગમે એટલા વખાણ કરીશ ને કોઈ દિવસ મકસદ સુધી પહોંચી શકે. મારી માટે જરૂરી છે કે હું જાતો જાઉં અને સાથે સાથે વખાણ પણ કરતો જાઉં કે અગર કોઈ માણસ મળે તો હું એને કહેતો જાઉં કે ફલાણા માણસ એટલો ડાયો છે કે જેણે મને રસ્તો બતાવ્યો. તો અહીંયા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એ જ સમજાવવા ચાહે છે કૂફામાં કે તમે અમારી ફઝીલતને જાણો છો, હવે જરૂર નથી કે અમે અમારા ફઝાઇલ તમને બયાન કરીએ, બલકે તમે શું કર્યું છે એના ઉપર તમે વિચાર કરો. તમે ઇમામ હુસૈનને સાથ નથી દીધો, હવે તમારા માટે જરૂરી છે તોબા તરફ આગળ વધો, રડો, ગિરિયા કરો જેટલું ગિરિયા કરવું હોય. આ કૂફાનો ટોન છે. પણ જ્યારે શામમાં આવે છે તો ત્યાં વાત બદલાઈ જાય છે. ત્યાં એમ નથી કહેતા કે તમે ઇમામ હુસૈનને શા માટે કત્લ કર્યા, કારણ કે શામ એ જગ્યા છે જ્યાં ખોટો પ્રોપેગન્ડા કરવામાં આવ્યો છે, જ્યાં અહલે બૈતની જે ખાસ તસવીર હતી, જે એમનું કેરેક્ટર હતું, એ બગાડીને પેશ કરવામાં આવ્યું છે. તો હવે ત્યાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ભલે ઝંઝીરોમાં જકડાયેલા છે, તેમ છતાં યઝીદ પાસે રજા માંગે છે કે મને જેથી આ પગથિયા ઉપર જવા દે અને હું કંઈક બોલું. પેલા તો ના પડે છે કે આ અગર ચડશે તો ત્યાર સુધી નહીં ઉતરે જ્યાર સુધી આમો આને અભી સુફિયાન અને મને જે છે દલીલો રૂસવા ના કરી નાખે. તેમ છતાં માણસોનો પ્રેશર વધે છે, ઇમામને રજા મળે છે, ઇમામ ઉપર જાય છે. હવે અહીંયા પોતાની ફઝીલતો બયાન કરતા ઇમામ અલ્લાહની હમદો સનાથી વાતની શરૂઆત કરે છે અને ફરમાવે છે, અયોહન્નાસ, અહીં લોકો જાણી લો, ઉતીના સિત્તન, અમને ખુદાવંદી આલમે છ વસ્તુ અર્પણ કરેલી છે, વફુદ્દિલના બે સબ, અને ખુદાવંદી આલમે અમને સાત ફઝીલતો અદા કરી છે. હવે ગણિત તમારું સારું છે, છ ને સાત કેટલી વસ્તુ થઈ? 13 વસ્તુ. ઇમામ અલૈહિસ્સલામ ખુદબાની શરૂઆતમાં આ 13 વસ્તુ શામીઓની સામે બયાન કરે છે કે ખુદાવંદી આલમે અમને આ આપ્યું છે. હવે ઇમામ જે છે અહીંયા પોતાના વખાણ કરે છે. હવે અગર જો હું અહીંયા મેમ્બર ઉપર બેસી અને હું કહું કે હું કૌશર મુખી છું ને હું આમ છું ને હું આટલો ભણેલો છું, હું આટલો ડાયો છું, તમે બધા શું કહેશો? ગુજરાતી ભાષામાં બે શબ્દો ગુજરાતીમાં મને અત્યારે યાદ આવે છે કે આ કૌશર મુખી બહુ ફાંકા મારે છે, અથવા બીજું હોશિયારી, બીજું શું શબ્દ કહેતો? કે આ કૌશરમુખી જે છે હોશિયારી મારે છે. શું કામ? કારણ કે અગર કોઈ ઇન્સાન પોતે પોતાના વખાણ કરે તો આપણે એમ જ કહેશું કે વરને કોણ વખાણે? એક સવાલ પડે, મોહમ્મદ વાળી મોહમ્મદ પર
અને આ ખરાબ વસ્તુ પણ સમાજમાં જેમ છે એમ આપણા ઇસ્લામમાં પણ આને મનાઈ કરવામાં આવી છે કે પોતે પોતાની બડાઈ મારવાની નથી. આપણે ઘણી વખત હું આમ છું ને હું આમ છું, આ હું પણ જયારે જિંદગીમાંથી નીકળી જશે ને ત્યારે આપણે અલ્લાહના અબ્દ બની શકશું. પણ અગર જો હું આવ્યો કે હું આવો છું ને હું તેવો છું ને હું ફલાણો છું, તો પછી એ ઇન્સાન અબ્દિયતમાંથી ચાલ્યા જશે. તો તમે કહેશો કે આ ઇમામ સજ્જાદ અલેહિસ્સલાતુ વસલામ જે શામના ખુદબામાં જે વસ્તુ બયાન કરે છે એ બધી પોતાની ફઝીલતો છે કે ખુદાવંદી આલમે અમને 6 વસ્તુ અદા કરી છે અને 7 ફઝીલત આપી છે, તો આ પણ વખાણ જ છે. પણ નહીં, નોર્મલી રીતે, સામાન્ય રીતે અગર કોઈ ઇન્સાન પોતાના વખાણ કરે એ બરાબર નથી. પણ 3 જગ્યા એવી છે કે જ્યાં ઇસ્લામ રજા આપે છે કે ઇન્સાન પોતાના વખાણ કરે, પોતાનું ઇન્ટ્રોડક્શન પેશ કરે અને કહે કે મારી ફઝીલત આવી છે. હવે એ 3 જગ્યા કઈ છે? તો એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ છે હિદાયત માટે. અગર જો કોઈ વાત મારી સાંભળવા તૈયાર ના હોય તો પહેલા મારે મારું ઇન્ટ્રોડક્શન પેશ કરવું પડશે કે જો હું કોઈ સામાન્ય માણસ નથી, હું આ છું અને આ પેશ કરું છું, તો મારી વાતમાં વજન આવશે. એ જ હાલત અહીંયા છે કે ઇમામ સજ્જાદ અલેહિસ્સલામ એ શામના કૈદખાન, શામના દરબારમાં છે અથવા મસ્જિદમાં છે કે જ્યાં પોતાની ફઝીલત બયાન કરે છે. શું કામ? કારણ કે જે વસ્તુ ઓળખાવવા ચાહે છે જે શામીઓને ખબર જ નથી, અથવા તો વિરોધી વસ્તુ ખબર છે, છબી બગાડવામાં આવી છે. હવે અહીંયા હિદાયત કરવાની છે કે ઓળખો અમે અહલે બૈત અલેહિસ્સલામ કોણ છીએ, અમને ખુદાવંદી આલમે 6 વસ્તુ અદા કરી છે અને 7 ફઝીલત અદા કરી છે. આ વસ્તુ ન ફક્ત ઇમામ સજ્જાદ અલેહિસ્સલાતુ વસલામ, પરંતુ આપણા દરેક અઈમા અલેહિસ્સલામ જ્યાં હિદાયત ઈ ફઝીલત કરવા, ફઝીલત બયાન કરવા સદગી વજૂદમાં આવી શકતી હતી, ત્યાં ઇમામોએ ફઝીલત બયાન કરી હતી. એક દાખલો આપતો જાઉં. સિફિનની લડાઈ, આપણને એમ થાય કે સિફિન સવારથી સાંજ સુધી ખતમ થઈ ગઈ, ના એવું નથી, ઘણા વખત ચાલી. આ સિફિનની લડાઈમાં એક માણસ ઇમામ અલી અલેહિસ્સલામ સામે લડાઈ કરવા માટે આવે છે. ઇમામ અલી એમને અબી તાલિબ અલેહિસ્સલાતુ વસલામની રાત ઈ છે કે કોઈ દુશ્મનને પણ તરત કત્લ કરવા નથી ચાહતા, બલકે એને સવાલ કરે છે કે તું શા માટે મારી સામે લડવા માટે આવ્યો છે, એ મારા વિશે શું સાંભળ્યું છે શામમાં? તો એ માણસ કહે છે કે મેં તમારા વિશે 2 વસ્તુ સાંભળી છે, એટલા માટે હું તમારી સામે લડાઈ કરવા માટે આવ્યો છું. તો કે શું સાંભળ્યું છે? તો કે મેં સાંભળ્યું છે કે તમે નમાજ નથી પડતા. અલી ઇબ્ન અબી તાલિબ અલેહિસ્સલામ વિશે એવો પ્રોપેગન્ડા કરવામાં આવ્યો કે અલી નઉઝુ બિલ્લાહ નમાઝ નથી પડતા. બીજું, તો કે તમે ઉસ્માનના કત્લમાં શરીક હતા, એટલે હું જે છે તમારા સામે લડવા માટે આવેલો છું. ઇમામ અલી અલેહિસ્સલાતુ વસલામ એને કહે છે કે તને, તું ઓળખે છે મારા લશ્કરમાં કોણ કોણ છે? તું ઓળખે છે ફલાણી જગ્યાએ જે ઊભા છે એ અમ્માર છે? તો કે હા, કેમ ના ઓળખું, એ તો રસૂલના સહાબી છે. તો કે એ અમ્માર યાસીર જે છે એના વિશે તું શું જાણે છે? શું એ નમાઝ નથી પડતા? તો કે હોય જ ના શકે, અમારે યાસીર તો રસૂલે ખુદાના સહાબી છે અને એ નમાઝ પડે છે. તો કે એ નમાઝ પડતા હોય અને એ કોઈ એવાના લશ્કરમાં હોય કે જે નમાઝ ના પડતો હોય, કે વાત સાચી તમારી? તો કે ના, યાદ રાખ, અમાર તો નમાઝ પડે છે પણ મારી ફઝીલત એ છે કે હું એક રાતમાં 1000 રકાત નમાઝ અદા કરું છું. કોણ કહે છે? મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. તો કે તમારા વિશે જે કહેવામાં આવે છે કે તમે ઉસ્માનના કત્લમાં શરીક હતા, ઇમામ કહે છે કે હરગિઝ, જે લોકો શરીક હતા એ લોકોને પણ હું વિખેરવા કોશિશ કરતો હતો કે આ કત્લ ના કરવામાં આવે,
બલ્કે હું મારા દીકરા હસ્તક જે છે હસન અને હુસૈન આલહેમાં હસ્તક જે છે પાણી અને ખાવાનું મોકલતો હતો. એ લોકોનો પ્લાન એ હતો કે ઉસ્માનને ભૂખ્યાને તરજી મારી નાખે, પરંતુ મારું ખાવા પીવાનું મોકલવાના કારણે એ લોકોનો પ્લાન બરબાદ ગયો અને એ લોકોએ ઘરમાં અટેક કરી, ઉતાવળ કરી અને ઉસ્માનને કત્લ કરી નાખ્યો. આમાં વિચાર કર કે વાત સાચી છે, મને તો ખોટું કહેવામાં આવ્યું. બોલા, આજથી હું તમારા લશ્કરમાં શામી છે. જયારે હકીકત ખબર પડી, ઇમામે પોતાની ફઝીલત બયાન કરી, એ માણસની હિદાયત થઈ, એ આવી ગયો, ઇમામના લશ્કરમાં જવા લાગ્યો. આજથી મોલા હું તમારા માટે લડીશ. ત્યાંથી અમારે આ સમાજ આપે છે, અહીં માણસ તને ઇરાકી લોકો બહેકાવી રહ્યા છે. ત્યારે એ માણસ અમરે આંખને જવાબ આ રીતે આપે છે કે ઇરાકીએ તો મને નસીહત કરી હતી, બહેકાવનાર તું છે. આ એક બહુ મહત્વનો નુકતો છે, સમય વધારે નથી, નહીતર અહીંયા બહુ વાત કરે તમને સરખી રીતે. કે આપણી પાસે ઘણી વખત કોઈ માણસ આવીને વાત કરે ને, તો એમાં બે વસ્તુ હોય, યા તો બહેકાવતો હોય યા નસીહત કરતો હોય. હવે આપણે અકલમંદ બનવાનું છે કે સામે વાળા માણસને આપણે ઓળખીએ કે એ આપણને ગોળ ગોળ ફેરવી અને બહેકાવી રહ્યો છે કે ના સિરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરી રહ્યો છે. એક માણસ આપના વખાણ કરી, આપણી ચાપલુસી કરી અને આપણને બહેકાવી રહ્યો છે કે ના આપણને પ્રોત્સાહન આપી અને વધુ સરાતે મુસ્તકીમમાં આગળ વધારી રહ્યો છે. હવે આપણે અકલમંદ છીએ કે આપણે કઈ વસ્તુને સમજીએ છીએ. તો આ પહેલી વસ્તુ કે ઇમામ જે પોતાના વખાણ કરે છે એ શામીઓની હિદાયત માટે છે, આ એક વસ્તુ. બીજી વસ્તુ, શકને દૂર કરવા માટે. કોઈ માણસને આપણા વિશે શક હોય કે આ માણસ ઓકે છે કે નથી, બરાબર છે કે નથી, ત્યાં જે છે શકને દૂર કરવા માટે પોતાના વખાણ કરી શકાય છે. આમ તો દુશ્મનો બધા અહેલે બૈત અલૈહિમુસ્સલામની સરખી રીતે મારેફત રાખતા હતા, પણ અમુક વખત એવા ખલીફાઓ આવી જતા કે જેને ઇમામની સરખી મારેફત નહીં હતી. ઇમામ ચાહતા હતા કે એ લોકોની સરખી રીતે એના મગજમાં કઈ શક હોય તો એ દૂર થઈ જાય અને હુજ્જત તમામ થઈ જાય. એટલા માટે ઇમામ પોતાના વખાણ બયાન કરે છે. આપણે ઇન્શાલ્લાહ જયારે વાત કરશું ત્યારે સરખી રીતે આ ખલીફાનો, જે ખલીફાની હમણાં વાત કરવા જાઉં છું, એનું ઇન્ટ્રોડક્શન ત્યારે આપશું. પણ વાત અહીંયા આવી ગઈ છે એટલે અબ્દુલ મલિક ઇબ્ને મરવાનની વાત કરું છું. અને એક વખત એવું આવશે કે ઇમામના જમાનામાં કેટલા ખલીફા હતા, એ કોણ કોણ હતા, એની ઇન્શાલ્લાહ આપણે વાત કરશું આવતી મજલિસોમાં. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ થી મુલાકાત કરે છે. આશુરા પછીનો બનાવ છે. ઇમામ હજમાં જાય છે અને ત્યાં મુલાકાત થાય છે. ઇમામ એને સલામ દુઆ નથી કરતા, તો હવે કોઈ શેઠિયાને સલામ કરવામાં ના આવે ને, ખલીફા અને સલામ કરવામાં ના આવે તો એના તો રોવાડા ઉભા થઈ જાય કે આ માણસ એના મનમાં લેખે છે શું, મને સલામ એ નથી કરતો. ઇમામ પોતાના હજ ને તવાફમાં મસરૂફ છે. તો અબ્દુલ મલિક ઇબ્ને મરવાન ઇમામને શું કહે છે, જસ્ટ એટલું કહી દઉં કે મરવાન પછી એના દીકરાઓ હતા. યઝીદ દુનિયાથી જહન્નમ વાસી થયો, પછી એનો દીકરો કંઈક 40 દિવસ માટે આવ્યો, મુઆવિયા ને યઝીદ, અને એના પછી મરવાન આવ્યો, અને મરવાન પછી એના દીકરાઓ આ અબ્દુલ મલિક ઇબ્ને મરવાન આવે છે. તો એ ઇમામને કહે છે, ઇબ્ને રસૂલિલ્લાહ, અમે તમારા બાપને કતલ કર્યા નથી, તમે કેમ અમારા સાથે સારો વ્યવહાર નથી રાખતા? અને સાંભળ્યું છે કે તમે એક કનીઝ સાથે શાદી કરી, શરમ ના આવી તમને કનીઝ સાથે? એ જમાનામાં કોઈ કામવાળી સાથે શાદી કરે તો એ બહુ ખરાબ કહેવાય, સમાજમાં એવું હતું. ઇમામ અલૈહિસ્સલામ એને જવાબ આપે છે. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન બે વસ્તુ કીધી કે અમે કઈ તમારા બાપને કતલ નથી કર્યા,
તમે શા માટે અમારા સાથે સારો વ્યવહાર નથી રાખતા? બીજું કે તમે શું કામ એક કનીઝ સાથે શાદી કરી? અગર અમને કીધું હોત તો અમે તમને પૈસા આપત, તો તમે સારી અરબની છોકરી સાથે શાદી કરી શકે કીધું હોત તો અમે શાદી કરાવી દે, અને અમે ચાહીએ છીએ કે તમને પૈસા આપીએ. આ લોકોને એમ હતું કે ઇમામ અલેહમુસલામ ને આપણે પૈસાથી વેચાતા લઈ શકશું, અમે તમને પૈસા આપવા ચાહીએ છીએ કે જેથી તમે ગરીબની મદદ કરો છો ને તો એમાં વધારે મદદ કરી શકો. ઇમામ અલેહિસલામ કહે છે કે ભલે તે મારા બાપને કતલ નથી કર્યા, પણ યાદ રાખીને અબ્દુલ મલિક ઇબ્ને મરવાન, અગર તું પણ તારા બાપ દાદાઓના રસ્તે ચાલીશ ને તો તારો પણ અંજામ એવો જ થશે જેવો તારા વડવાઓનો થયો છે. અને તું અમને તારી દોલત દેખાડે છે, તો સાંભળ. ઇમામ પોતાની રેદાને કાઢી અને બિછાવે છે અને પછી એક દુઆ પડે છે, અલ્લાહુમ્મા અરે હુરમત ઔલિયાઇકા ઇન્દક, ખુદાયા તું આ અબ્દુલ મલિક ઇબ્ને મરવાન ને દેખાડ કે તારા દોસ્તોની ઇજ્જત તારી નજદીક કેટલી છે. એમ કરી અને પોતાની રિદા જે પાથરેલી હતી એના બંને છેડાને ખોલે છે, ખોલે છે. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન એ જોઈને બેહોશ થઈ જાય છે. જ્યારે બેહોશ થઈ ગયો, ઇમામ પોતાની રિદાને સંકેલીને પાછા લઈ અને તવાફ ને જે મનાસિક હતા, અમાલ હતા, એમાં મશગુલ થઈ જાય છે. અહીંયા બધા માણસો આવે છે, અબ્દુલ મલિક ના મોઢા ઉપર પાણી છાંટે છે, હોશમાં લાવે છે. શું થયું કે આ ઓચિંતા બેહોશ? તો કે હૃદયમાં તમને કઈ દેખાણું? તો કે ના, તમે જ જોયું. તો કે એમાં આટલા કિંમતી જવાહેરાત હતા કે એની સામે આપણી આટલી બધી દોલત જે છે એ ભિખારી જેવી લાગે કે જાણે કટોરો લઈને ઉભા છીએ. આખે આહેલે બૈત અલૈહિમુસલામ, જયારે સામેવાળાને યકીન નથી કે આહેલે બૈત અલૈહિમુસલામ ની અઝમત અને હોરમત કેટલી છે, તો પોતાના ફઝાઇલ બયાન કરે છે. આ બે વસ્તુ ક્યારે ઇન્સાન પોતાના ફઝાઇલ બયાન કરી શકે, વખાણ કરી શકે? એક તો સામેવાળાની હિદાયત કરવા માટે, અથવા તો સામેવાળાને શક હોય પોતાની ફઝીલત, આપણી ફઝીલત માટે, ત્યારે આપણે ફઝીલત બયાન કરી શકીએ. અને ત્રીજી વસ્તુ, ઇસ્લામના દુશ્મનોને જવાબ દેવા માટે. એ જમાનામાં લડાઈ થતી તો લડાઈના મેદાનમાં ઉતરતા તો દરેક સિપાહી જે છે એ પોતાના વખાણ કરતા કે મને ઓળખો, હું કોણ છું. આપણે કરબલાના મેદાનમાં જોઈએ ને તો એમાં ફક્ત સૌદાએ કરબલા એવી હસ્તી છે કે જે પોતાની ફરજિલતો બયાન કરી શકે છે, પણ સામી પાર્ટીમાંથી ઉમરે સાદના લશ્કરમાંથી જે પણ મેદાનમાં ઉતરે છે કોઈ પણ જુરઅત નથી કરતું કે પોતાની ફઝીલત બયાન કરે. શું ફઝીલત બયાન કરે? અહીંયા અલી અકબર આવે છે તો શેર પડે છે કે ઓળખો હું કોણ છું. હબીબ ઇબ્ને મઝાહિર આવે છે, ઓળખો હું કોણ છું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આવે છે, અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ શાયરી પડે છે, ઓળખો હું કોણ છું. એક હાથ કપાઈ જાય છે તો કે ભલે મારો હાથ કપાઈ ગયો, તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો હું સાથ આપતો રહીશ. બીજો હાથ કપાઈ જાય છે ત્યારે શેર પડે છે. આ બધા જે છે એકલા એકલા જે મેદાનમાં ઉતરી અને બધા એ રજસ પડે છે. અને એક આખો અશરો પણ મેં આના ઉપર પડેલો છે, કોઈ વખત મોકો રહ્યો તો ઇન્શાલ્લાહ અહીંયા રજૂ કરીશ બધા શેર. પણ આ મેદાનમાં જયારે ઉતરે તો પોતાની ફઝીલત બયાન કરવાની રજા આપી છે કે જેથી દુશ્મન ઉપર પ્રભાવ પડી શકે, અથવા તો ઇલમી ડિબેટ ચાલતી હોય ત્યાં પણ પોતાનો પ્રભાવ નાખવા માટે થઈ અને પોતાના વખાણ જરૂરી થઈ પડે છે. એવી જ રીતે આપણે પણ હવે ધ્યાન રાખવાનું છે કે આપણે ખોટી હોશિયારી ના મારીએ અને ખોટે પોતાના ગીત ના ગાવા લાગીએ કે હું આવો છું ને હું તેવો છું. પરંતુ આ ત્રણ સિચ્યુએશનમાંથી એક સિચ્યુએશન હોય ત્યારે આપણે પોતાની ફઝીલત સામેવાળાને બયાન કરી શકીએ છીએ. ખેર, આપણે જઈએ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની ફઝીલત તરફ કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ શામના મસ્જિદે જુમાના ખુતબામાં મિંબર ઉપર ચડી અને કહે છે કે ખુદાવંદી આલમે અમને
છ વસ્તુ અદા કરી છે અને સાત ફઝીલત અદા કરી છે. કારણ કે ઈશામના લોકો ઈ છે કે જે અહલે બૈત અલૈહિમુસ્સલામને ઓળખતા નથી અને એમને ખરાબ પ્રોપેગન્ડા એમને કરવામાં આવ્યું છે. એ લોકો અહલે બૈતને ઇસ્લામના દુશ્મન માને છે. હવે ઇમામ અહીંયા પોતાની ફઝીલતને શરૂ કરે છે, ઉતીનલ ઇલ્મ, કે ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપેલું છે, વલ હિલ્મ, અમને ખુદાવંદી આલમે નરમાશ રાખવાની તૌફીકાત નસીબ કરેલી છે, વસ્તમાહા, અને ખુદાવંદી આલમે અમને તૌફીક આપેલી છે કે અમે સખાવત કરી શકીએ. અને પછી ફરમાવે છે વલ ફસાહા, ખુદાવંદી આલમે અમને સરસ મજાની ફસીહો બલીગ રીતે બોલવાની તાકાત અર્પણ કરેલી છે, વશુજાઆ, ખુદાવંદી આલમે અમને બહાદુરી અતા કરેલી છે, વલ મહબ્બતા ફી કુલુબિલ મુમિનીન, કે ખુદાવંદી આલમે અમને મોમિનોના દિલમાં મહબ્બત અતા કરેલી છે. આ છ વસ્તુ ખુદાવંદી આલમે અતા કરી છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઇલ્મ અહલે બૈત અલૈહિમુસ્સલામના ઘરથી એટલું બધું આગળ વધ્યું છે કે આજે આપણે જે દીન ઉપર બેઠા છીએ, જે દીનના સુફરેથી આપણે કંઈક વસ્તુ હાસિલ કરી રહ્યા છીએ, એ અહલે બૈત અલૈહિમુસ્સલામનો અહેસાન અને એમનો સદકો છે. આપણે ચોથા ઇમામનો ઇલ્મ આપણે જોઈએ ને તો ઇલ્મ કેટલું છે કે સહીફે સજ્જાદિયા, કે જે દુઆની કિતાબ છે, કે જેને ઝબૂરે આલે મોહમ્મદ કહેવામાં આવે છે, એ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની દુઆઓનો સંગ્રહ છે. આમાં કોઈ સામાન્ય સામાન્ય દુઆ નથી, બલકે હરેક મોકા ઉપર ઇમામે દુઆ પડેલી છે અને દુઆના ઝરિયાથી તબલીગ કરેલી છે. જેવી રીતે હઝરત દાઉદ અલૈહિસ્સલામે દુઆના ઝરિયાથી તબલીગ કરી હતી, એવી રીતે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ દુઆના ઝરિયાથી તબલીગ કરે છે. આ સહીફે સજ્જાદિયા જેનાથી આપણે ગાફિલ છીએ, આપણા ઘરમાં તો મોજૂદ હોય છે પણ આપણને તરજુમો વાંચવાની ફુરસત નથી હોતી. અગર જો સરખી રીતે મનન કરીએ ને તો આપણને ખબર પડે કે આમાં કેટલું ઇલ્મ સમાયેલું છે. એક વખત આયતુલ્લાહ મરઅશી નજફી એક કિતાબનો નુસખો સહીફે સજ્જાદિયાને લઈ અને પોસ્ટ કરે છે, મોકલાવે છે. ક્યાં? અલ અઝહર યુનિવર્સિટીમાં સુન્ની આલિમને મોકલાવે છે. એ આલિમ સહીફે સજ્જાદિયાને વાંચે છે, દુઆને જોવે છે, વળતો જવાબ લખે છે, અરે મરઅશી નજફી, કાશ તમે મને આ કિતાબ વેલા મોકલી હોત કે જયારે હું જવાન હતો. અગર જો મને આ કિતાબ જવાનીમાં મળી હોત ને તો હું આના ઉપર એક સરસ મજાની તફસીર લખી નાખત. અને આજે કેટલાય ભાગમાં એની તફસીર લખવામાં આવેલી છે, એના ઉપર માણસો રિસર્ચ કરી અને પોતાની દીની દુનિયાવી હાજતોને પૂરી કરે છે. અને આપણે શિયાઈફના આશરી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના માનવા વાળા હજી આપણે શેમાં? તો કે દોરા અને તાવીઝમાં ભરોસો કરીએ છીએ. ઓલા મોલાના છે એ તાવીઝ કરી દે છે, પાણી ફૂકી દે છે, આપણી લાઈન લાગશે. જ્યારે કે આપણે આપણી હાલત એવી છે કે ખજાના ઉપર બેસીને આપણે કોક પાસે ભીખ માંગી રહ્યા છીએ. આપણી પાસે ખજાનો હોય આપણી પાસે અને ખજાના ઉપર બેસીને કોઈ માણસ ભીખ માંગતો હોય તો માણસો એને શું કહેશે? સાવ બેવકૂફ. હું નથી કહેતો કે તમે લોકો જે છે એ રીતના છો, નહીં, પરંતુ આપણે અગર જો આપણે આ સહીફે સજ્જાદિયાથી સરખો ઉપયોગ નહીં કરીએ તો આપણી હાલત પણ એવી જશે કે આપણે ખજાના ઉપર બેસી અને દોરા અને તાવીઝની ભીખ બીજા પાસે માંગી રહીએ. ઓલાદની મુશ્કેલ છે, સહીફે સજ્જાદિયામાં ઓલાદ માટે દુઆ છે. વાલદૈન સાથે પ્રોબ્લેમ છે, વાલદૈનની દુઆ આ સહીફે સજ્જાદિયામાં મોજૂદ છે. વરસાદની તકલીફ છે, વરસાદની દુઆ આમાં મોજૂદ છે. ગુનાહ બહુ થઈ ગયા છે, યાદ આવે છે, તોબાને ઇસ્તગફાર કરવાની દુઆ આમાં મોજૂદ છે. કોઈ વખત મોકો મળ્યો અને બહુ સારી એવી આપણે નમાઝે શબ અદા કરી અને હજી સમય છે અડધી કલાકનો, તો નમાઝે શબ પછી પડવાની દુઆ આ સહીફે સજ્જાદિયામાં મોજૂદ છે. કેટલી દુઆઓ છે.
પેલા તો 75 જાતની દુઆ હતી આ સૈફે સજ્જાદિયામાં, પણ જે આ 1400 વર્ષનો સમય પસાર થયો અને જે જુલ્મ થયા શિયાઓ ઉપર, હવે એમાંથી 54 દુઆ બાકી રહી છે અને સૈફે કામેલામાં અમુક વધારે છે, 61-62 દુઆ બાકી રહી છે. તો આ દુઆને આપણે સમજીને વાંચીએ કે આ દુઆમાં આપણને શું કહેવા માંગે છે ઇમામ અલી અને ઇમામ સજ્જાદ અલૈહિસ સલામે આ દુઆના જરિયાથી કેવું ઇલ્મ પહોંચાડ્યું છે, તો આપણે એને સમજવા કોશિશ કરીએ. આપણા ઇમામ અલી અલૈહિસ સલામ સલૂની કબલ અન તફકિદુની નો દાવો આમનેમ નહોતા કરતા, બલકે ચાહતા હતા કે શિયાઓ અહલે બૈતના ચાહવા વાળાઓ કંઈક સવાલ કરે, અમારા ઇલ્મથી ફાયદો હાસિલ કરે અને કંઈક પ્રગતિના પંથે પહોંચે. અગર જો આપણે અહલે બૈતનો ઇલ્મ આપણે કંઈ હાસિલ નથી કર્યો અથવા તો આપણા જીવનમાં એ પ્રગટ નથી થતું, તો સમજી લઈએ કે આપણે એવા સુપરે બેઠા છીએ કે જ્યાંથી ભૂખ્યા ઉભા થઈએ છીએ, જ્યારે કે બધી જાતની નેમતો ત્યાં મોજૂદ. તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની પહેલી વઝીલત બયાન કરે છે, ઉતીનલ ઇલ્મ, ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપેલો છે. બીજું ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે, ખુદાવંદી આલમે અમને હિલ્મ આપેલો છે, નરમાશ રાખવાની તૌફીકાત આપેલી છે. એટલા માટે જ કોઈ આવીને ઇમામને ગાળું દેતું, ઇમામ જોવે છે કે આ પોતાની જહાલતમાં નાદાનીમાં ગાળ બોલે છે, કઈ વાંધો નહીં, તું બોલ પોતાને. અમારો સ્વભાવ ઈ છે કે અમે શાંત રહેવા માંગીએ છીએ, અમે નરમાશ રાખીએ છીએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂતરું આપણને કરડે ને તો આપણે સામું કરડવા જોઈ ના જોઈ. નજાસત ને નજાસત થી ના જોવાય. ઇમામ ની સામે ખરાબ બોલવામાં આવે છે, ઇમામ શાંતિથી જવાબ આપે છે. એક માણસ આવી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને આવીને બુરું બુરું બોલવા લાગે છે મદીનામાં. બહારથી આવેલો હતો, શામથી આવેલો હતો કે ક્યાંકથી આવેલો હતો, ખરાબ બોલે છે, જેને તે બોલી નાખે છે. ઇમામ જવાબ નથી દેતા અને એ માણસ બોલીને ચાલ્યો ગયો ઘરે. ઇમામના બધા સાથીઓ અજબ છે કે મોલાને પકડીને મારીએ, એ શું બોલીને જાય, આપણે તો શું કરશો, તારી મજાલ જો કે તું મને બોલ્યો ના. અહલે બૈત અલૈહિમ સલામ ની સીરત ઈ છે કે આપસમાં મોહબ્બત રાખવામાં આવે, એકબીજા સામે ભાઈઓ નથી ચડાવવાની. એ આપણો મોમિન ભાઈ છે, આપણી મોહબ્બત એને કંઈક સમાજમાં લેતી દેતી ના કારણે નથી. અગર કોઈ મોમિન ભાઈ છે તો આપણી મોહબ્બત એના સાથે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ઇમામ ઝમન અલૈહિસ્સલાતુ વસ્સલામ ના કારણે છે. કોઈ આપણને ખરાબ કીધું એટલે હું તરત બાઈ ચડાવવા લાગુ અને તને દેખાડી દઉં, આજુ તને પતાવી દઉં, નહીં. હિલમ નો મકામ છે, નરમાશ નો મકામ છે. અહીંયા ઇમામ ના સાથીઓ જે હતા, ઇમામ ને કહે છે આને મારીએ, ઇમામ કહે છે નહીં, હું જાઉં છું એને જવાબ દેવા માટે. ઇમામ નીકળે છે, અમુક ને એમ થયું કે ઇમામ ત્યાં જઈને એક તમાચો મારી દેશે, ઇમામ એનો દરવાજો ખટખટાવે છે એના ઘરનો. એ માણસ દરવાજો ખોલે છે, જોવે છે એટલા બધા માણસો આવ્યા છે, તો ખબર છે કે આમ બોલીને આવ્યો છે એટલે હમણાં આવી બન્યો છે. ઇમામ અલૈહિસ્સલામ એને કઈ નથી કહેતા, બલકે એક જુમલો કહે છે કે મારા ભાઈ, તે જે પણ કઈ વસ્તુ કીધી એ અગર જો સાચી હોય તો ખુદા મને માફ કરે, અને અગર જો તે જે વસ્તુ કીધી છે એ ખોટી હોય તો ખુદા તને માફ કરે. આ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ની નરમાશ છે કે જે ઇમામ શામના ખુતબામાં આ રીતે બયાન કરે છે કે ખુદાવંદી આલમે અમને ઇલ્મ આપ્યું છે, ખુદાવંદી આલમે અમને હિલ્મ આપ્યું છે. અગર જો આ ઇલ્મ ને કંટ્રોલ ના થયો તો પછી એ તકબ્બુર અને ઘમંડમાં બદલાઈ જાય છે. પરંતુ અગર જો અહેલે બૈતના દરથી ઇલ્મ હાસિલ કર્યું તો ઇલ્મ ની સાથે આપણને નરમાશ પણ નસીબ થશે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે ખુદાવંદી આલમે અમને સમાહત અદા કરી છે, એટલે કે સખાવત કરવી નસીબ કરી છે.
તમને ખ્યાલ છે અલગ અલગ મજલિસોમાં તમે સાંભળતા આવ્યા છો કે યઝીદે કરબલાના બનાવ પછી મદીના ઉપર અટેક કરેલો અને એને હર્રાનો વાક્યો કહેવામાં આવે છે કે જ્યાં બહુ લૂંટમાર મચાવીને કેટલો ગારત કરી અને કેટલું બધું કર્યું. ત્યાર પછી મદીનાની ઇકોનોમી સાવ ડાઉન થઈ ગઈ, કારણ કે બધું લૂંટાઈ ગયું હતું, બધાના ઘર લૂંટાણા હતા સિવાય ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો ઘર. ત્યાં મનાઈ કરવામાં આવે છે કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો ઘર ન અડજો. મરવાન પર પોતાના ફેમિલીને પનાહ આપવા માટે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના ઘરે રાખી જાય છે. હવે ઈ વખતે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ઈ ઇકોનોમી હાલતને સંભાળે છે, 400 ફેમિલીનું ભરણ પોષણ કરે છે. કેટલા? 400 ફેમિલીનું ઇમામ એકલા ભરણ પોષણ કરે છે. ગુલામને કનીઝ ખરીદે, એની તરબિયત કરે અને રાહે ખુદામાં આઝાદ કરે, એટલે સુધી કે મદીનાની બાજુમાં એક ગામ વજૂદમાં આવ્યું કે એમાં રહેવા વાળાઓ બધા બધા ઇમામના આઝાદ કરેલા ગુલામ અને કનીઝ હતા. આ શું છે? આ અહલે બૈત અલૈહિમુસ્સલામની ફઝીલત છે કે ખુદાવંદી આલમે એમને સખાવતની તૌફીક આપેલી છે. ઇમામ એટલી સખાવત કરી કે જયારે ઇમામની શહાદત વાકે થઈ, જયારે ગુસ્લ દેવા ગયા, ત્યારે ઇમામ બાકીર અલ ઇસ્લામની સાથે જે માણસ હતો એ કહે છે કે મૌલા, આ તમારા પિતાના વાસામાં અમુક દાગ છે. શું? આ હજી કરબલાના દાગ છે? ઇમામ કહે કે સરખી રીતે જો, અમુક ઝંઝીરના દાગ છે ને ગળા બાજુમાં છે, હાથ બાજુમાં છે, પણ વાસામાં જે દાગ છે ને એ અલગ છે. કે મોલા, ઈ શેના દાગ પડી ગયા છે ઇમામને કે જે હજી તાજા છે? ઇમામ બાકીર અલ ઇસ્લામ ફરમાવે છે, આ મારા બાબા જે છે ને રાતના વખતમાં ઉઠી ઉઠી અને અનાજની ગુણીઓ ઉઠી ઉપાડી, રોટલીઓની પોટલીઓ ઉપાડી ઉપાડી અને ગરીબોને અટલી દેવા ગયા છે કે એના કારણે એના વાસામાં જખમ થઈ ગયા છે. આ છે ઇમામની સખાવત. આપણે ઓળખીએ, આપણે ઘણી વખત ખીચામાં હાથ નાખવો હોય ને તો પછી 70 જાતના શૈતાન પકડી રાખતા હોય કે હવે એ બધાની તો આદત પડી છે. આમ છે અહલે બૈત અલૈહિમુસ્સલામની ફઝીલત ઈ છે કે ઇમામ ફરમાવે છે કે ઉતીન અલ ઇલ્મ વલ હિલ્મ વસ્સમાહ, ખુદાવંદી આલમે અમને ઇલ્મ અતા કર્યું છે, હિલ્મ અતા કર્યું છે અને સખાવતની તૌફીક અતા કરી છે. પછી ઇમામ ફરમાવે છે વલ ફતાહ, ખુદાવંદી આલમે અમને ફતાહત અતા કરી છે. ઇમામ જે બોલે એ ચોખ્ખી વાત કરે છે, સમજાય એવી વાત કરે છે કે જેને દુશ્મન જે યઝીદ જેવો દુશ્મન શરાબી પણ ઓળખી રહ્યો છે કે અહલે બૈત અલૈહિસ્સલામના ઘરના ને કોઈને મેમ્બર ઉપર ચડવા ના દેવાય, નહીતર નહીં ઉતરે જ્યાર સુધી કે અમો અહલે આલે અબી સુફિયાનને જલીલો રુસવા ના કરી નાખે. એટલા માટે જ ઘણા માણસો દુશ્મનો હોય એ અહલે હક ને આગળ ના આવવા દે, ગમે એમ કરીને જલીલ કરીને પાછળ રાખવા કોશિશ કરે. ઇમામના ખુતબાઓ, એમની દુઆઓ, એમનું રિસાલતુલ હુકુક, આ બધી વસ્તુ દલાલત કરે છે કે જેવી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામની ફઝાહત હતી, એ જ વારસો ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામને નસીબ થયેલો છે. એક સલવાત પડે મોહમ્મદ વઆલી મોહમ્મદ પર. ઇમામ ફરમાવે છે કે અમને 6 વસ્તુ અદા કરવામાં આવી છે, એમાંથી એક છે શુજાઅત, પાંચમી વસ્તુ છે શુજાઅત. બહાદુરી ફકત મેદાને જંગમાં તલવાર ચલાવવાનું જ નામ નથી, બલકે એ બધા દુશ્મનોની સામે હક વાત બયાન કરવી ને એમાં પણ શુજાઅત જોવે, બહાદુરી જોવે. બધા ઘણા માણસો ત્યાં ડરી જતા હોય, પણ ભર મજમામાં જેને કહેવાય 700 કુર્સી નશીન અને એમાં જે છે ખુતબો આપવો અને યઝીદને જલીલો રુસવા કરી નાખવો, આ પણ એક શુજાઅત છે. અને છઠ્ઠી વસ્તુ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે વલ મુહબ્બતા ફી કુલુબિલ મુઅમિનીન, કે ખુદાવંદી આલમે જે વસ્તુ અમને અતા કરી છે એમાંથી છઠ્ઠી વસ્તુ ઈ છે કે અમારા
માટે મોમિનોના દિલમાં મોહબ્બત રાખી છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા યઝીદના દરબારમાં ઈ જ કહેવા ચાહે છે, ખુતબામાં ઈ જ બયાન કરે છે, આ યઝીદ તારે જેટલો કેટલો ગારક કરવો હોય કરી લે, જે કરવું હોય કરી લે, તું અમને કેટલો તો કરી નાખીશ, પરંતુ હરગિઝ હરગિઝ તું જે છે મોમિનોના દિલમાંથી અમારી મોહબ્બતને નહીં મિટાવી શકીશ. આ એને ભાઈ ઈ હસ્તી છે કે જે દિલો ઉપર રાજ કરવા વાળી છે. એટલા માટે તો આ બધા મોમિનો અહીંયા બેઠા છે. શું કામ બેઠા છે? કારણ કે એના દિલમાં હુસૈની હુકુમત છે. જ્યારે મોહર્રમ આવે છે, પોતાનો કામ ધંધો મૂકી અને ફરશે અઝા ઉપર આવી જાય છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ખુદાવંદી આલમે અમને 6 વસ્તુ અતા કરેલી છે અને અમને 7 ફઝીલતો આપવામાં આવેલી છે. વફુદ્દિલના અમને ફઝીલત આપવામાં આવી છે. બે અન્ન મિન્ના નબીલ મુખ્તાર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ. અમારી ફઝીલત ઈ છે કે અમારામાંથી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ છે. અમારી ફઝીલત છે કે મિન્નત સિદ્દીક અમારામાંથી અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. ઇમામ ફરમાવે છે કે મિન્નત તૈયાર જાબર તૈયાર અમારા ખાનદાનમાંથી છે. ઓ મિન્ન અસદુલ્લાહ વ અસદ રસૂલે અમારામાંથી અલ્લાહનો સિંહ અને અલ્લાહનો શેર અને રસૂલનો સિંહ એટલે કે જનાબે હમઝા એને પણ સૈયદુ શહદાનો લકબ આપવામાં આવેલો છે, એ પણ અમારામાંથી છે. વો મિન્ના સિદ્ધા હાઝેલ ઉમ્મા અને અમારામાંથી આ ઉમ્મતના 2 શહેઝાદા એટલે કે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિમા સલામ છે. અને પછી ઇમામ જે ફઝીલતનો દરિયો વહાવે છે અનાઇબન ફાતિમા કે જે તમે લગભગ નદીન સરોવરના નોહામાં પણ સાંભળેલો છે, અના ઇબન મક્કા ઓ સફા, અનાઇબન ઝંઝમો સફા, અને એ બધી ફઝીલતો હું આનો દીકરો છું હું આનો દીકરો છું એટલી ફઝીલતો બયાન કરે છે કે શામના લોકો વિચાર કરે છે અમે જેને બાગી સમજતા હતા, અમે જેને ઇસ્લામથી ખારિજ સમજતા હતા, એ અત્યારે ફઝીલત બયાન કરે છે તો એ કોણ છે? આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે જેને આ યઝીદ કૈદ કરીને દરબારમાં હાજર કરી રહ્યો છે, બલકે કાયનાતની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે જેને પકડીને લાવ્યો છે. એટલે કે અત્યાર સુધી આપણને અંધારામાં રાખવામાં આવતા હતા. ઇમામ જેટલી ફઝીલતો બયાન કરે છે, શામીઓના આંખમાંથી આંસુઓ વહેવા લાગે છે. અને આ આંસુઓ રોકાતા નથી, બલકે જ્યારે પણ કૈદખાનામાંથી વા હુસૈનની આવાજ આવતી બધા શામીઓ પણ રડવા લાગતા. જ્યારે પણ આવાજ આવતી વા અલી અકબર તો ખાલી કૈદખાનામાં બીવીઓ નથી રડતી, બલકે આજુબાજુમાં બધા માણસો પણ રડવા લાગતા કે અમે કેવી ભૂલ કરી નાખી છે, અમે રસૂલના વર્ઝન કે જે બહેતરીન મખલૂક છે એને શહીદ કરીને આવ્યા છીએ. જનાબે જૈનબે ઈ મજલિસો બરબા કરી અને ઈ શામમાં ઇન્કલાબ બરબા કરી દીધો. એટલા માટે તો યઝીદને ફરજ પડી કે આ લોકોને આઝાદ કરે. પણ કેવી કેવી મુસીબતો જનાબે જૈનબે સહન કરી છે ખબર છે. જયારે 11 મુહર્રમ ના અહેલે હરમ ને ટેક જવા ઓટો ઉપર સવાર કરવામાં આવ્યા અને જયારે એમને કુમા તરફ લઈ જવામાં આવતા હતા તો એમને કુમામાં એમને કરબલામાં મક્તલમાંથી પસાર કરવામાં આવ્યા કે જ્યાં શહદાઓના લાશો વિખરાયેલા પડ્યા હતા. જયારે ઇમામે સૈયદ સજ્જાદ પોતાના બાબાના જનાઝા ઉપર પહોંચે છે, એમનો રંગ બદલાઈ જાય છે. આ બાબા
હું તમારો કેવો મજલૂમ દીકરો છું કે બાપના ચરખા ઉપર હાજર છું, પણ તમને દેવા માટે એક કફન પણ નથી, એક ચાદર પણ નથી, એક રીડા પણ નથી કે જે તમારા ઓરિયા જનાઝા ઉપર રાખો. એવામાં જનાબે ઝૈનબ નો ઊંટ ત્યાં પહોંચે છે અને જોવે છે પોતાના મા જયાના લાશાને, કહે છે આ અંજા આખી આય હુસૈન, શું તું જ મારો ભાઈ છો? હું આ જનાઝાને કેવી રીતે ઓળખું? ના બદન ઉપર સર મોજુદ છે, ના જિસ્મ ઉપર કપડા મોજુદ છે. જનાબે ઝૈનબ પોતાને ઊંટ ઉપરથી ગરાવી આવાજ દે છે, ઓ ઝૈનબ, ઓ ألا لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسط نے محمد نے علی محمد نے ہماری مجلس اذان قبول فرما، ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما، ہماری عبادت نے داد نے قبول فرما، ہماری مشکلات نے آسان فرما، ہمارا رزق ما برکت عنایت فرما. خدا جب بے روزگار چھ خدا نے رزق واسطے عنایت فرما. خدا ہم نے صراط مستقیم پر قائم نے دائم راکھ. خدا حق محمد مرومین نے مرومات نے مغفرت فرما. حضرت آیت اللہ سستانی نے بھی جن ایک مراجع نے صحت و سلامتی ساتھ لامبی عمر عنایت فرما. امام زمان علیہ السلام نا ظہور ما جلد جلد عجیل فرما. انے مونین انصارو ما شمار فرما. ربنا تقبل منا انکا انت السلام علیکم.